શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક ટુ વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ચાલક યુવતી 50 મીટર સુધી ઘસડાઈ હતી, જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ હતી. ત્યારે આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી હતી. જ્યારે એક્ટિવા ચાલક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં માતા પિતાએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. નજીક આસુપાલવ ચાર રસ્તા પાસે એક કાર ચાલક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. તેણે એક ટુ વ્હીલર ચાલક યુવતીને અડફેટે લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે 50 મીટર દૂર સુધી ફંગોળાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઈને સારવાર માટે ખસેડી હતી. તો કાર ચાલકે અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ઝાયડસ કેડિલામાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેના પગલે તેના માતા પિતાએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવતી અકસ્માત પછી કોમામાં જતી રહી હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર્સ હતા. કાર નીચે હતી ત્યારે હાર્ટ એટેક પણ આવ્યો હતો. તો બીજી બાજુ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ કાર ચાલકને બચાવવાની પેરવી કરી રહી છે, જેના પગલે પોલીસ સ્ટેશન બહાર હોબાળો પણ કર્યો હતો. તો દરમિયાન અમદાવાદના આવા તથ્યકાંડ ક્યારે અટકશે તેને લઈને નાગરિકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મહત્વનું છે કે ગત સપ્તાહે જ સિંધુભવન રોડ પર એક નબીરાએ થાર કારથી એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જે આ સમગ્ર ઘટનામાં તે બાઇક ચાલકનું પણ મોત નિપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. બોલિવૂડની અદાકારા આદા શર્માની નવી ફિલ્મ બસ્તર ધ નક્સલ સ્ટોરી થિયેટરમાં આવી ચૂકી છે. ત્યારે આ ફિલ્મ